नर्मदा नदी में पूर ना कारणे वेपारियों ने करोड़ों नु नुकसान वेठवानो वारो आव्यो छे। ભરૂચમાં નર્મદાના પૂરની અસરતાના સાથે જ રાહત પણ કામગીરી કરવામાં આવી છે। નર્મદા પૂરમાં પાણી અસરતા જ ભરૂચના ફૂરજા ચાર રસ્તા ગાંધી બજાર વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। એક જ રાત્રિમાં નર્મદાના પાણીએ આ વેપારી મથકમાં ભારે તારાજી સર્જી છે। પૂરના પાણી વધતા તંત્રની 35-36 ફૂટની સપાટીની વાતોના ભરોસે રહેલા વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। માલ સામાન પણ ખસેડવાનો સમય મળ્યો ન હતો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે। આર્થિક નુકસાનની મારથી પાયમાલ થયેલા વેપારીઓમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર અને પ્રશાસન દ્વારા પૂરની સચોટ જાણકારી ન આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને પૂર રોકવા માટે બનેલા નર્મદા ડેમનું જ પૂરનું કારણ બન્યું છે, ત્યારે તે પણ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વેપારીઓએ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે। ભરૂચ નર્મદાના પૂર ઓસરાયા બાદ પૂરની યાતના વેઠનારા લોકોની વેદના તંત્રના ધ્યાને લઈને ત્વરિત કાર્યવાહી કરવામાં આવશ્યક છે। તમે જોઈ શકો છો આ ગાંધી બજાર વિસ્તાર છે। 3 દિવસ પહેલાં નદીમાં પૂર આવ્યા હતા। પ્રશાસન તરફથી ફક્ત ને ફક્ત 35 ફૂટની આગાહી કરવામાં આવી છે, 35 ફૂટ પાણી આવવાના છે। અચાનક 35-41-42 ફૂટ થઈ ગયા। વેપારીઓને પોતાનો માલ સામાન હટાવવાનો પણ ટાઈમ નથી આપ્યો। કરોડો નુકસાન છે, લાખો નુકસાન છે। આ વેપારીઓ ટેક્સ આ વિસ્તાર ભરૂચમાં પ્રથમ એવો વિસ્તાર છે કે સૌથી વધારે ટેક્સ ભરે છે, છતાં પણ એમને જે નુકસાન થયું છે એનું સર્વેક્ષણ કરવામાં આવે। સરકારને મારી માંગ છે કે આ વેપારીઓને એનું જે નુકસાન થયું છે એનો વળતર આપવામાં એક સર્વે કરીને। હલો, અહીંયા તમે આ જોઈ રહ્યા છો કટોપુર ચાર રસ્તાનું દ્રશ્ય છે। આ ઘણું નુકસાન થઈ રહ્યું છે। પાણીનો જે બેફામ છોડવામાં આવેલું, કોઈ ગંતરી વગર પાણી છોડી દીધેલું, કોઈ જાણકારી વગર વેપારીઓનું આટલું નુકસાન છે તેની કોણ જવાબદારી લેશે? કોઈ તંત્ર જવાબદારી લેવાવાળું નથી। આટલો મોટો ડેમ છતાં આટલું બધું પાણી છોડી દીધું, એ કોણ છે? એની જવાબદારી કોના પાસે છે? આજે વેપારીને જે નુકસાન થયું તેનું વળતર કોણ આપશે? ટેક્સ ભરવાવાળા વેપારી, દંડ ભરવાવાળા વેપારી, જે ત્યાં હોય ત્યાં વેપારીના પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે, હવે જ્યારે નુકસાની આવે ત્યારે વેપારીના વ્યારે કોણ આવ્યું? આજે કોઈ નેતા કોઈ નથી આવ્યું અહીંયા, કોઈ ઊભા રહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી। આટલું બધું નુકસાન જે જવાબદાર વ્યક્તિના ઉપર પગલાં ભરવામાં આવશે કે પછી એને પણ છોડી દેવામાં આવશે? આ કઈ રીતે પાણી છોડેલું છે કે 24 કલાક સુધી તમને ખબર નહીં તમારા પાસે આટલો મોટો ડેમ છે, આટલી મોટી સંસ્કાર બધી, આટલી મોટો હવે ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે અને ડિજિટલ ઇન્ડિયામાં તમે ક્યાં લઈ ગયા છો? આજે 1970માં તો આપણા પાસે ડેમ નહોતો, આજે આપણા પાસે આટલો મોટો નર્મદા ડેમ છે અને નર્મદા ડેમ જ્યારે બનો ત્યારે એવું કહેવામાં આવેલું કે હવે પૂરના પાણીની કોઈ આશંકા નથી, કોઈ નર્મદાના પાણી નહીં, નહેરો ખાલી હતી તે પણ નહેરોમાં પાણી છોડી ના દેવામાં આવ્યું, ટર્બાઈન બંધ કરી દેવામાં આવ્યા ને પછી આટલું બધું પાણી છોડ્યું તે પણ વેપારીને જાણકારી નહીં, તંત્ર દ્વારા ખાલી 35 ફૂટની જાણકારી લઈને 42-41 ફૂટ સુધી હાઈએસ્ટ લેવલ સુધી પાણી છોડવામાં ત્યાં સુધી વેપારીને જાણકારી કેમ ના અપાવી? કોણ જવાબદાર છે? ISI ઓફિસર જ્યાં જે પણ જવાબદાર એ વ્યક્તિના ઉપર કેમ પગલાં ભરવામાં ના આવે?